પરેશભાઈ બીજી વાત એ પણ કરીએ કે તમારા જે પોતાના શોખ છે એની થોડી વાત કરો, અને સાથે સાથે રીડિંગ હેબિટ્સ છે એને આપણે એકદમ રિફાઇન કરવી હોય, એને કલ્ટિવેટ કરવી હોય, હા હા, તો એના માટે શું કરી શકાય એ પણ યુવા દોસ્તોને આપણી પાસે સાંભળવું ગમશે. ચોક્કસ. મારો જે મુખ્ય શોખ છે એ છે ક્રિકેટ. ક્રિકેટના પરિણામ સ્વરૂપે જ ક્રિકેટનો ક સલીમભાઈ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીનો ક, ક્રિકેટ માટે જ મારે ફક્ત મારું અસ્તિત્વ હોય એવું મને લાગતું હતું. અને એ ક્રિકેટના થકી મને અંગ્રેજી ભાષાની અંદર રુચિ વધી અને અંગ્રેજી ભાષા મારી ઇમ્પ્રૂવ થઈ. ત્યારબાદ મારામાં 1993ની અંદર TYBAમાં જે રિઝલ્ટ આવ્યા પછી સમજણ આવી કે જીવનની અંદર નિરંતર જો ક્રિકેટ રમવું હોય, આદર સાથે સમાજમાં ક્રિકેટ રમવું હોય, તો અર્થ ઉપાર્જન માટે વ્યવસાય હોવો જરૂરી છે. અને ત્યારબાદ શિક્ષક બનવાનું નક્કી કર્યું. અને એક સારા સફળ શિક્ષક થવા માટે ક્રિકેટ માટે શીખેલી અંગ્રેજી ભાષા મને સફળ શિક્ષક તરીકે મને સમાજની અંદર ઉપયોગી થઈ. એટલે મને લાગે છે તમે જે ક ની વાત કરીને ક્રિકેટ અને કેમ્બ્રિજ, તો એના પરથી મને એક વિચાર આવ્યો કે કૌશલ્યનો પણ ક હોય અને કામયાબીનો પણ ક હોય. વાહ વાહ, બહુ સાચું. તો આ વાત કાબિલે તારીફ મારી દ્રષ્ટિએ ગણી શકાય. અરે વાહ વાહ, આપે આખો સ્વસ્તિક કરી દીધો કનો, જે મને ખ્યાલ નહોતો, અને ખૂબ જ સાચી વાત છે. ખૂબ સરસ વાત હર્ષભાઈ આપે કરી. બીજો મુદ્દો એ પણ છે કે જે વિદ્યાર્થીઓ છે, જે યુવા મિત્રો છે, તો પોતપોતાના ક્ષેત્રમાં અત્યારે જે પણ એક્ટિવિટી કરતા હોય તો એને થોડી મેથોડિકલ બનાવે, થોડી વધારે વેલ ઓર્ગેનાઇઝ્ડ બનાવે, થોડી સિસ્ટમેટિક બનાવે, તો એના માટે અમુક મુદ્દાઓ પર જો ધ્યાન આપવાની વાત હોય તો એ પણ આપણે મિત્રોને અત્યારે શેર કરીએ તો એમને એમાંથી પણ ઘણું બધું પ્રાપ્ત થશે. ચોક્કસ. ખાસ તો જે સમય એમની પાસે અત્યારે છે એ સમયનો ખૂબ જ વ્યવસ્થિત પ્લાનિંગ કરે, અને ત્યારબાદ એમની જે સંપૂર્ણ એનર્જી છે, એમની જે ઇમોશન્સ છે, એ એમના હોબીની અંદર પોતે ટ્રાન્સપ્લાન્ટ કરે, અને જેના પરિણામ સ્વરૂપે એમાં સફળતા તરફ આગળ વધશે. અમેરિકાના તત્વચિંતક એમર્સને ખૂબ સરસ કીધું છે કે સમાજને ઉપયોગી એવી એકાદી બાબત જો આપણી પાસે હશે તો પછી આપણે જંગલમાં રહેતા હશું તો સમાજ કેળી કરી અને આપણા સુધી જંગલમાં આવશે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, કંઈક એવી વિશિષ્ટ બાબત કે વિશિષ્ટ કંઈક કૌશલ્ય ને ડેવલપ કરવાનો અત્યારે સુંદર સમય છે, અને જો વિશિષ્ટતા આપણી પાસે આવી જશે તો આપોઆપ સમાજ આપણને બધું જ પ્રકારનો માન આદર અને અર્થ ઉપાર્જનની તમામ સુવિધાઓ આપણને પૂરી પાડશે. વાહ, ખૂબ સરસ.